નમસ્કાર. શું કરીએ તો સદાય સાજા રહીએ શ્રેણી અંતર્ગત આજે 263માં લેક્ચરમાં ફરી આપણે હાજર છીએ. કેવી રીતે સુખી અને સ્વસ્થ જીવન જીવવું એ આજના જમાનામાં ખૂબ જરૂરી છે, જાણવું, સમજવું અને એના ઉપાયમાં લાવવું. એના માટે આજે આપણી સાથે ડૉક્ટર અમિત માલ હાજર છે. ડૉક્ટર સાહેબ ખુદ હોમિયોપેથીના સ્નાતક ડિગ્રી તેમજ હોસ્પિટલ મેનેજમેન્ટ, ફાર્મસી અને ચાઇલ્ડ સાયકોલોજીમાં સરની સ્ટડી છે અને સર આના સિવાય ઘણા બધા એજ્યુકેશનના કોર્સ પણ કરેલ છે. સર અત્યારે રાજકોટમાં સેવા દઈ રહ્યા છે. 2007 થી રાજકોટના લોકોની સુખાકારી માટે સર મેડિકલની ટ્રીટમેન્ટ અને લોકોને મદદ કરી રહ્યા છે અને આની સાથે સાથે સર માઇન્ડ પાવર, લાઈફ કોચિંગ, બિઝનેસ સ્ટ્રેટેજી અને ટ્રાન્ઝેક્શન એનાલિસિસના પણ કોર્સિસ ચલાવી રહ્યા છે. ગુજરાતના અને ઇન્ડિયાના પ્રખ્યાત માઇન્ડ ટ્રેનર સાથે સર કામ કરી અને લોકોની સુખાકારી માટે કેવી રીતે સારું જીવન જીવી શકાય અને કેવી રીતે આપણું જીવન છે એને વધારે બહેતર કરી શકાય એના માટેના કોર્સિસ પણ ચલાવી રહ્યા છે, જેના માટે તેમણે સરે ક્રિએટિવ માઇન્ડ સ્ટુડિયો નામના એક સ્ટુડિયોની સ્થાપના કરી છે, જેની અંતર્ગત ઘણા બધા સર માઇન્ડ ટ્રેનિંગના કોર્સિસ ચલાવી રહ્યા છે. આ જ લેક્ચર સિરીઝની અંતર્ગત સર આપણને આજે 14 સ્ટેપ્સ ઓફ હેપીનેસ, કે આપણે કેવી રીતે સુખી જીવન જીવવું એના માટેના 14 સ્ટેપ્સ કયા છે એના વિશેની આજે સર આપણને જાણકારી આપશે. તો હું ડૉક્ટર અમિત મારું સરને રિક્વેસ્ટ કરીશ કે સર કેવી રીતે આપણે વધારે સારી રીતે અને સ્વસ્થ જીવન જીવી શકીએ એના માટે ગાઈડ કરીએ. ઓવર ટુ ડૉક્ટર સર. થેન્ક યુ જસ્મીન સર, અને થેન્ક યુ લાઈફ ઓર્ગેનાઇઝેશન કે મને એક ગુડ ઓપોર્ચ્યુનિટી આજે મળી આપ સર્વની સાથે જોઈન્ટ થવા માટે. મિત્રો, મારું નામ ડૉક્ટર અમિત મારું છે. લાઈફ અને બિઝનેસ કોચ છું. હું 2007 થી આ ફિલ્ડની અંદર વર્ક કરી રહ્યો છું. હું મેડિકલ ફિલ્ડનો ડૉક્ટર હતો અને મારી સાથે ઘણા બધા પેશન્ટ્સ આવતા હતા, તો મેં જોયું એવા ઘણા બધા ડૉક્ટરની પાસે જે લોકો આવતા હોય છે, પેશન્ટ્સ આવતા હોય છે, એ મનોદૈહિક રોગોથી પીડાતા હોય છે. એટલે કે એમને દવા કરતા માનસિક એક અભિગમ કેળવવાની તથા લાઇફસ્ટાઇલની અંદર થોડા ફેરફાર કરવાની જરૂર હોય છે. દવા કરતા વધારે એની જરૂર હોય છે, જેથી કરીને પોતાને સુખાકારી વધારી શકે. એટલે મેં માનસિક ઉપર મનોઅભિગમ કઈ રીતે ચેન્જ કરો એના ઉપર થોડું મેં વિચારવાનું ચાલુ કર્યું, અને પછી આ ફિલ્ડના નિષ્ણાંત જે હતા એમની પાસે થોડું કોચિંગ લીધું, એમની સાથે હું કામ કરવાનું ચાલુ કર્યું. અને મને જાણવામાં આવ્યું કે જો આપણે યોગ્ય માનસિક અભિગમ અપનાવીએ અને લાઇફસ્ટાઇલ થોડું વ્યવસ્થિત કરીએ તો આપણે ઘણા બધા રોગોથી તો બચી શકીએ છીએ, પણ આપણા જીવનને પણ સુંદર બનાવી શકીએ છીએ. કારણ કે આપણું જે જીવન છે એ જન્મથી લઈ અને મૃત્યુ સુધીની સફર હોય છે. આ સફરમાં જન્મ અને મૃત્યુ ઉપર આપણો કોઈ કાબુ નથી હોતો, પણ આ સફર દરમિયાન જે ટાઈમ મળે છે એ ટાઈમને કઈ રીતે આપણે યુટિલાઇઝ કરવો, આ સફળ આપણા જીવનને કઈ રીતે સુંદર બનાવવું, સફળ બનાવવું, અને આ જીવનનો કઈ રીતે આનંદ લેવો એના ઉપર આપણું ચોક્કસ કંટ્રોલ હોય છે. જો આપણે યોગ્ય માનસિક અભિગમ ધરાવશું અને કેળવશું, આની ટ્રેનિંગ લેશું, તો ચોક્કસ આપણે લાઈફની અંદર સફળ પણ થશું અને આનંદદાયક લાઈફ પણ બનાવીશું. તો આજનો આપણો જે ટોપિક છે હેપીનેસ છે. તો હેપીનેસ એટલે શું? ફક્ત સારા પૈસા હોવા કે વધારે પડતા પૈસા હોવા, સારી કેરિયર હોવી, સારો ઘર હોવું એ હેપીનેસ નથી. જ્યાં સુધી આપણે મનથી આનંદિત ન થઈએ ત્યાં સુધી આપણા માટે બધી જ વસ્તુ ગૌણ છે. તો મનથી આનંદિત રહેવા માટે શું કરવું જોઈએ, તો એના માટે મેં એક પ્રોગ્રામ ડિઝાઇન કર્યો છે જેનું નામ છે 14 સ્ટેપ ટુ હેપીનેસ. એ આપણે આજે જોઈએ. તો એના માટે આપણે એક ફર્સ્ટ ઓફ ઓલ એક સ્લાઇડ જોશું, વિડીયો જોશું, અને પછી આપણે આગળ વધીશું. નમસ્તે મિત્રો, સૌ પ્રથમ તો આપને ધન્યવાદ કે તમે ખુદ માટે થોડો સમય કાઢીને અહીં આવ્યા છો. તમારો આ કિંમતી સમય વ્યર્થ નહીં જાય એની હું ખાતરી આપું છું. હું માનું છું કે તમે બધા કુશળ મંગળ જ હશો, અને જો નહીં હોય તો આજે તમારી જિંદગીને કુશળ મંગળ બનાવવાની યોગ્ય તક તમે ઝડપી લીધી છે. જી હા, બરાબર સાંભળ્યું તમે. સમસ્યાઓથી ઘેરાયેલા આજના આ યુગના લોકો બસ ખુશહાલ અને શાંતિભર્યું જીવન જીવા માંગે છે. આ કોમ્પિટિશનથી ઘેરાયેલા યુગમાં લોકો રેસમાં ભાગ્યે જ જાય છે, કઠિન પરિશ્રમ કરે છે,
એક માણસ જવાબદારીઓથી દબાઈને લાચાર બનીને આ પરિસ્થિતિને જ પોતાનું જીવન માની લે છે અને જીવ્યે જ જાય છે. શું આવી રીતે જીવવું યોગ્ય છે? શું આ રીતે પોતાના સ્વપ્નને ખોટી જવાબદારીઓથી મારવા યોગ્ય છે? શું તમે ખુદની જાતને પારખવા નથી માંગતા? હા, જાણું છું કે તમે પણ સારું જીવન જીવવા માંગો છો, પરંતુ તમને સાચા રસ્તાની શાયદ ખબર નથી. તો ચાલો સાથે મળી સફળતાના આ રસ્તાની સફર આરંભીએ. તમારી સફળતાના સફરના ગાઈડ કોચ છે ડોક્ટર અમિત મારુ. ચાલો તેમનો પરિચય કરીએ. મેડિકલ ક્ષેત્રમાં કાર્ય કરતા ડોક્ટર અમિત મારુ 2007 થી ગુજરાતના રાજકોટના ઉપનગરમાં ડોક્ટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરે છે. તેમની પ્રેક્ટિસ દરમિયાન ડોક્ટર અમિત મારુ સાહેબે જોયું કે ઘણા દર્દીઓ સાયકોસોમેટિક રોગોથી પીડાય છે અને દર્દીઓને દવાની સાથે સાથે યોગ્ય જીવનશૈલી અને યોગ્ય માનસિક અભિગમને વિકસાવવાની જરૂર હોય છે. આથી તેમણે મનના વિષય પર ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનું ચાલુ કર્યું અને માઇન્ડ પાવર ઉપર એક્સપર્ટ એવા ડોક્ટર જીતેન્દ્ર અઢિયા સાહેબ સહિત આ ક્ષેત્રના વિવિધ માસ્ટર પાસેથી માઇન્ડ પાવર, લાઇફ કોચ અને બિઝનેસ સ્ટ્રેટેજીને લગતી વિવિધ તાલીમ લીધી. તાલીમ અને અભ્યાસ બાદ અનલીશ યોર માઇન્ડ પાવર નામનો પ્રોગ્રામ બનાવ્યો અને લાઇફ એન્ડ બિઝનેસ કોચ બન્યા. તેઓ હોમિયોપેથિક સ્નાતક, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા ઇન હોસ્પિટલ મેનેજમેન્ટ, ડિપ્લોમા ઇન ફાર્મસી, ડિપ્લોમા ઇન ચાઇલ્ડ સાયકોલોજી જેવી વિવિધ ડિગ્રી ધરાવે છે. અને એટલું જ નહીં, લાઇફ કોચ તરીકે IQ, EQ અને SQ ના ઉન્નતીકરણની પણ યોગ્યતા ધરાવે છે. વ્યક્તિના મનની અપાર શક્તિઓને વિકસાવવા અને રોજિંદા વ્યવહારમાં ભરપૂર ઉપયોગિતા કેળવવાની પ્રાયોગિક તાલીમ આપવા માટે તેમણે ક્રિએટિવ માઇન્ડ સ્ટુડિયો બનાવવાનું નક્કી કર્યું છે. જેમ ફિઝિકલ ફિટનેસ માટે જીમ હોય છે, તેમ મેન્ટલ વેલનેસ માટે ક્રિએટિવ માઇન્ડ સ્ટુડિયોમાં કાર્ય થશે. તો આજે તમારા દિલ અને દિમાગને થામીને બેસી જાઓ અને સફળતાની આ સુંદર સફરની એક ઝલક જોવા જોરદાર તાલીઓથી આવકારીએ આપણી આજની સફરના ગાઈડ કોચ ડોક્ટર અમિત મારુ સાહેબને. નમસ્તે મિત્રો. તો મિત્રો, તમે જોયું એ પ્રમાણે આપણા મનનો આપણા જીવન ઉપર ખૂબ જ રોલ રહેલો હોય છે અને યોગ્ય માનસિક અભિગમ આપણે કેળવશું તો 100% આપણે સફળ થશું. અને હવે આપણે સ્ટાર્ટ કરીએ 14 સ્ટેપ, હાઉ કેન વી એચીવ હેપીનેસ, હેપીનેસ આપણે કઈ રીતે લાવવી. તો આનું સ્ટેપ જે ફર્સ્ટ છે એ સેટ યોર ગોલ એન્ડ પ્લાન યોર લાઈફ. મિત્રો, ઘણા બધા લોકો જે હોય છે એ પોતાની જે લાઈફ હોય છે એ પ્લાન નથી કરતા. સપોઝ આપણે અહીં એક સ્થાનથી બીજી સ્થાન પર જવું હોય અને જો એને પ્લાન ન કર્યું હોય અને કોઈ પણ વાહન હોય એમાં બેસી જઈએ તો એ વાહન આપણને ત્યાં લઈ જશે જ્યાં એ વાહન જવાનું હોય. એવી જ રીતે આપણી લાઈફને આપણે પ્લાન નથી કરતા. મોટા ભાગના લોકો પોતાના જીવનની અંદર ગોલ નથી રાખતા એટલે દુઃખી થતા હોય છે અને એટલે જ પોતાના જે ડ્રીમ લાઈફ હોય છે એ જીવી નથી શકતા. તો આનું પહેલું સ્ટેપ છે અને ખૂબ જ મહત્વનું સ્ટેપ છે કે સેટ યોર ગોલ એન્ડ પ્લાન યોર લાઈફ. તમારી લાઈફને પ્લાન કરવા માટે એક તમારો ગોલ નક્કી કરો કે મારે આવી લાઈફ જીવી છે. એ ફક્ત પૈસા માટે નહીં પણ તમારે બધું જ પ્લાન કરવાનું છે. મારું ઘર આવું હશે, મારી કાર આવી હશે, મારી જોબ આવી હશે. એ ઉપરાંત તમારા ફેમિલી મેમ્બર્સ પણ પ્લાન કરવા જોઈએ કે મારા ફેમિલી મેમ્બર્સ આવા હોવા જોઈએ, મારા રિલેશન આવા હશે, મારા ફ્રેન્ડ્સની સાથેના રિલેશન આવા હશે, મારો સ્પિરિચ્યુઅલ ગોલ આવો હશે, મારો ઇકોનોમિકલ ગોલ આવો હશે. ફન અને એડવેન્ચર ઉપર પ્લાનિંગ કરવું જોઈએ કે ભાઈ મારા જે શોખ છે કે જે વ્યવસાય સિવાયના જે શોખ છે એને હું કઈ રીતે એચીવ કરી શકીશ. તો વિવિધ પાસા ઉપરના અલગ અલગ તમારા જે ગોલ છે એ ડિસાઇડ કરવા જોઈએ અને આ ગોલ ડિસાઇડ કરીને એનું એક પ્લાન કરવું જોઈએ કે આ ગોલ હું કઈ ડેટ સુધીમાં પ્લાન કરી શકીશ, કઈ રીતે હું એને એચીવ કરીશ. ગોલ મેઝરેબલ હોવો જોઈએ, એચિવેબલ હોવો જોઈએ અને એમાં સ્ટેપ્સ અને સ્ટ્રેટેજી તમે ચેન્જ કરી શકો એ ટાઈપનો ગોલ હોવો જોઈએ. તો સૌથી મહત્વની વસ્તુ છે કે તમારો જે ગોલ છે એને તમે પ્લાન કરો અને તમારે ક્યાં જવું છે, તમારી લાઈફ કેવી હોવી જોઈએ એના ઉપર તમે ફોકસ કરી અને એના ઉપર વર્ક સ્ટાર્ટ કરો. તો સૌથી મહત્વનું સ્ટેપ છે કે સેટ યોર ગોલ એન્ડ પ્લાન યોર લાઈફ. કારણ કે ઘણીવાર આપણે ગોલ સેટ કર્યા પછી
નિરાશા પણ પામતા હોઈએ છીએ કે ભાઈ મેં ગોલ તો બહુ ઊંચા કરી લીધા, પણ હવે એ ગોલને અચીવ કરવામાં ઘણી વાર નિષ્ફળ થઈ જતા હોઈએ છીએ. તો એ નિષ્ફળ થતામાં પછી નિરાશા આવી જતી હોય છે. પણ 100 તીર આપણા વ્યર્થ જાય તો 100માંથી એક તીર તો આપણા નિશાને અચીવ કરી જ લેતું હોય છે. માટે નિરાશ થયા વગર આપણો જે ગોલ છે એ ગોલ સુધી આપણે પહોંચવા માટેના પ્રયત્નો સતત ચાલુ રાખવા જોઈએ. Good એના photographer માટે કા you, તમને વિડિયો બતાવું Andres છું. Devon. देखा कोई फोटोग्राफर है आंद्रे इस्तेवान सारे तुम लोगों ने मेरी चिट्ठी पोस्ट कर दी। तेरे फोटोज उसे बहुत पसंद आए। पगला गया साला, तुझे असिस्टेंट बनाना चाहता है। एक साल के लिए ब्राजीलियन रेन फॉरेस्ट में काम करने के लिए बुलाया है। कहता है तुझे सैलरी भी देगा। મિત્રો, તમે આ સિનેમા જોયું એ મુજબ આ વ્યક્તિને એક ફોટોગ્રાફર સારું બનવું હતું. એના જીવનનો એક ગોલ હતો, લક્ષ્ય હતું. એને એના ફોટોગ્રાફ્સની બેગની અંદર રાખ્યા હતા, પણ એ પ્લાન નહોતો કરી શક્યો કે એને ઉપર એક્શન નહોતો લઈ શક્યો. અને પછી એના મિત્રોએ એ પોસ્ટ કરી દીધા અને આજે એ પોતાએ જો કેટલો એનો ખુશ છે, કેટલો હેપીનેસ છે એના ચહેરા ઉપર, કારણ કે એનું જે ગોલ હતો એ યોગ્ય ફોટોગ્રાફર બનવાનું હતું. તો એના માટે તમારે શું કરવું પડે? પ્રયત્નો સતત ચાલુ રાખવા જોઈએ અને એ ગોલને અચીવ કરવા માટે તમારે એના સ્ટેપ લેવા જોઈએ. આપણે ઘણીવાર ગોલ નક્કી કરી લેતા હોઈએ છીએ, પણ એને યોગ્ય દિશા સુધી પહોંચવા માટે કઈ સ્ટેપ નથી લેતા હોતા. તો આપણે એક્શન ટેકર કરવી પડે કે ફાસ્ટ એક્શન લઈ અને ગોલને અચીવ કરવા માટે આપણે પ્લાનિંગ કરવું જોઈએ. સેકન્ડ છે ડોક્યુમેન્ટ ઓર ગોલ. આપણા જે ગોલ જે નક્કી કર્યા હોય એને એક પેપર ઉપર સરસ મજાનું પ્લાનિંગ કરી અને એવી જગ્યા ઉપર રાખવા જોઈએ કે જે આપણને દિવસમાં ઘણીવાર જોવામાં આવે. કારણ કે આ વસ્તુ આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર જતી રહેતી હોય છે અને સબકોન્શિયસ માઇન્ડ આપણને વારંવાર એ ગોલ સુધી અચીવ લેવા માટે યોગ્ય વાતાવરણ પ્રોવાઇડ કરતું હોય છે. અને બેક ઓફ ધ માઇન્ડ એ ગોલ આપણાને હેમરિંગ કરતું હોય છે અને આપણે એ ગોલને અચીવ કરવા માટે પ્રેરિત થતા હોય છે, ઇન્સ્પિરેશન થતા હોય છે. તો આપણા જે ગોલ હોય છે એને એક સરસ મજાના પેપર ઉપર વ્યવસ્થિત કલરફુલ ડિઝાઇનમાં પ્રિન્ટ કરી અને આપણું જે ઘર હોય તો આપણો તમારું જે સ્ટડી રૂમ હોય ત્યાં તમે એમને સ્ટીક કરી શકો છો અને એને રોજ રિવાઇઝ કરી અને એ ગોલ વિશે તમારે એફર્મેશન દો તો એ ગોલ તમને યાદ રહેશે અને એને અચીવ કરવા માટે તમે પ્લાન કરી શકશો. તો સેકન્ડ સ્ટેપ છે ડોક્યુમેન્ટ ઓર ગોલ. પહેલું સ્ટેપ છે તમારે ગોલને નક્કી કરવાનું છે શું કરવાનું છે અને પછી એને ડોક્યુમેન્ટેશન કરી અને તમારી નજરની સામે એ ગોલની શીટ રહે એવી રીતે રાખવાની છે. કારણ કે આપણે એવું કહેવાય છે કે ભાઈ નજર કે સામને જિગર કે પાસ, જે વસ્તુ રહેતી હોય એ હંમેશા આપણને યાદ રહેતી હોય છે અને એને આપણે અચીવ કરવા માટે પ્રેરિત થતા હોઈએ છીએ. તો આ ગોલને ડોક્યુમેન્ટ કરી અને આપણા જે ઘર હોય છે એ ઘરની અંદર ફ્રીજ ઉપર તમે લગાવી શકો છો, ડાઇનિંગ ટેબલની સામે લગાવી શકો છો, સ્ટડી ટેબલની સામે લગાવી શકો છો, જેથી કરીને એ સતત આપણને પ્રેરિત કરશે. આ મારું વિઝન બોર્ડ છે, આને તમે સ્ક્રીનશોટ લઈને પ્રિન્ટ પણ કરાવી શકો છો. આમાં તમે જોઈ શકશો કે આપણે ડિફરન્ટ ટાઈપના ગોલ છે કે તમારું જે માઇન્ડ છે ને ક્રિએટિવ કઈ રીતે બનાવવું, ફાઇનાન્શિયલ ગોલ કઈ રીતે કરવા, હેલ્થના વિશેના ગોલ છે કે આપણી હેલ્થ કઈ રીતે સારી રાખવી, સ્પિરિચ્યુઆલિટી કઈ રીતે વધારવી, ફેમિલી અને ફ્રેન્ડ સાથેના રિલેશન આપણે કઈ રીતે સુધારવા, આપણું જે ઘર છે એનું ડ્રીમ હોમ કઈ રીતે બનાવવું, ફન અને એડવેન્ચર કઈ રીતે કરવા. તો આવું સરસ મજાનું તમે ગોલ ચાર્ટ બનાવી અને તમે રાખી શકશો. ત્રીજું સ્ટેપ છે ડેવલપ એ પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ. આજના આ જે સોશિયલ મીડિયા તથા અન્ય એવા જે ન્યૂઝ પેપર્સ ને અને ટીવીના જમાનાની અંદર ઘણી બધી નેગેટિવિટી, હજારો તીર નેગેટિવ આપણા અંદર મનની ઉપર લાગતા હોય છે અને એ મન જાણીએ અજાણે એ નેગેટિવિટી આપણી અંદર આપણે લઈ લેતા હોય છે. પણ આપણે અંદરથી એક પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ રાખવો જોઈએ, જેથી કરીને આપણે આ જે ગોલ છે એને પ્રત્યે સ્ટીક રહીએ અને ખુશી રહી શકીએ. ઘણા એવા વાર આપણે નિરાશ થઈ જતા હોય છે અથવા તો નિષ્ફળતા મળતી હોય છે, તો એમાંથી નિરાશ નહીં થવાનું. જે નિષ્ફળતા છે એને સફળતાનું એક પગથિયું માનીને આપણે એને આગળ થવાનું. તમને એક ઉદાહરણ આપું તો રતન ટાટાજીએ જ્યારે નેનો લોન્ચ કરી તો એ ફેલ ગયેલો આખો પ્રોજેક્ટ. એમાંથી એમણે ઇન્સ્પિરેશન લીધું, પ્રેરણા લીધી, પછી રિસર્ચ કર્યું અને આજે ટાટા મોટર્સને એક નવી ઊંચાઈ ઉપર
રતન ટાટા લઈ ગયા છે. તો આ એક પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડનો આપણને દાખલો છે કે આપણું જો પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ હોય તો આપણે જે આપણો ગોલ છે એને એચિવ કરી શકીએ છીએ અને ખુશ રહી શકીએ છીએ. તો હંમેશા આપણે કોઈ ને કોઈ બાબત આપણી જીવનની અંદર બનતી હોય તો એમાંથી ઓલવેઝ પોઝિટિવ બાબત લેવી જોઈએ કે આ વસ્તુ થવાથી મારા લાઈફની અંદર પોઝિટિવ ઇમ્પેક્ટ શું બની છે એ આપણે વિચારવું જોઈએ અને એના ઉપર જ આપણે ફોકસ રાખવું જોઈએ, નહીં કે નેગેટિવ વસ્તુ. તો સ્ટેપ 3 છે ડેવલપ અ પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ. કારણ કે એક પોઝિટિવ થોટ જો આપણે જીવનની અંદર લઈએ, રોજ સવારે લઈએ, તો એ પોઝિટિવ થોટના હિસાબે આજુબાજુનું એવા વાઇબ્રેશન્સ ક્રિએટ થતા હોય છે જેના હિસાબે ઘણી બધી નેગેટિવ વસ્તુ હોય એ આપણે લાઈફમાંથી દૂર થઈ જતી હોય છે. ચોથું સ્ટેપ છે ક્રિએટ એ બર્નિંગ ડિઝાયર ટુ એચિવ યોર ગોલ. એકદમ જોરદાર બર્નિંગ ડિઝાયર હોવી જોઈએ કે મારે ગમે એમ થાય હું રાત દિવસ આના પાછળ મહેનત કરીશ, હું દિવસ રાત એક કરી નાખીશ, પણ આ ગોલને હું એચિવ કર્યા વગર જંપીશ નહીં. અને એને સતત એવી ડિઝાયર કરવી જોઈએ કે બસ આ જ એક મારું ધ્યેય છે અને એ વસ્તુને હું પામીને રહીશ. તો જે તમારો ગોલ છે એના પ્રત્યે તમારે એક બર્નિંગ ડિઝાયર હોવી જોઈએ. એના પ્રત્યે પછી તમારે કોઈ પણ વસ્તુ સેક્રિફાઈસ કરવાની થાય તો એને આપ તમે સેક્રિફાઈસ કરીને પણ એ ગોલને અચીવ કરવા માટે સ્ટીક રહેવું જોઈએ. પાંચમો સ્ટેપ છે કે બિલીવ ધેટ યુ વિલ ડેફિનેટલી અચીવ યોર ગોલ. મિત્રો, આપણા જીવનની અંદર બિલીફ સિસ્ટમ છે બહુ મહત્વનો રોલ ભજવતી હોય છે. કારણ કે આપણી જેવી બિલીફ એટલે કે માન્યતાઓ હોય છે એવું જ આપણા થોટ પ્રોસેસ હોય, જેવી આપણી થોટ પ્રોસેસ હોય એવા જ આપણા એક્શન હોય છે અને જેવી આપણા એક્શન હોય એવા જ આપણા જીવનની અંદર રિઝલ્ટ એટલે કે પરિણામો મળતા હોય છે. જો તમારી બિલીફ સિસ્ટમ, તમારી માન્યતા એક પોઝિટિવ હોય છે કે જે પણ તમે ધારો છો એ વસ્તુ તમે કરીને રહેશો, તમે હર હંમેશ ખુશ રહી શકશો, તમે ખુશ રહેવા માટે એવા ઘણા બધા સ્ટેપ લઈ શકશો, કોઈ પણ પરિસ્થિતિ હોય તો કોઈ પણ ચાહે વ્યક્તિ હોય કે વસ્તુ હોય કે પરિસ્થિતિ હોય કોઈ પણ વસ્તુમાં તમે એ ગોલને એચિવ કરવા માટે સક્ષમ છો એવું એકવાર જો તમારી અંદર બિલીફ સિસ્ટમ એવી થઈ જશે તો તમે ઓટોમેટિક કેપેબલ થઈ જશો એ ગોલને એચિવ કરવા માટે. તો આ વસ્તુ તમારી અંદર એક કેટાલિસ્ટ, એક ઉદ્દીપક તરીકે કામ કરશે અને તમારા ગોલને એચિવ કરવા માટે એક એનર્જી પ્રોવાઈડ કરશે. માટે તમારી બિલીફ સિસ્ટમ, તમારી જે માન્યતાઓ હોય છે એ માન્યતાઓ હંમેશા એવી રાખવી જોઈએ કે આ વસ્તુ હું કરીને રહીશ અને આઈ કેન ડૂ, હું આ બધી વસ્તુ કરી શકીશ. કારણ કે ઘણીવાર આપણે કમ્ફર્ટ ઝોનની અંદર હોઈએ છીએ અને ઘણી વાર આપણા એફર્ટ્સ પણ સારા હોય છે, પણ સાવ આપણે આપણા પોટેન્શિયલ, આપણા ગોલની નજીક આવી ગયા હોઈએ છે, પણ આપણી બિલીફ સિસ્ટમ જો સારી ન હોય તો આપણે ઘણી વાર જીતની નજીક આવ્યા પછી પણ આપણે એ જીત નથી મેળવી શકતા. આપણી જેમ કહેવત છે કે ભાઈ જીતનો પ્યાલો હોઠ સુધી આવીને રહી ગયો. તો આ બધી વસ્તુ માટે તમારે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવું જોઈએ અને બિલીફ સિસ્ટમ આપણી ચેન્જ કરવી જોઈએ. સિક્સ સ્ટેપ છે ડેવલપ લર્નિંગ એટીટ્યુડ. મિત્રો, આપણે અગાઉ જોયું એમ ગોલ આપણા સારા હોય, આપણે પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ રાખ્યો હોય, એને પ્લાન કરી નાખ્યું હોય, બધું કર્યું હોય, પણ જો એ ગોલને એચિવ કરવા માટે આપણો લર્નિંગ એટીટ્યુડ ના હોય ને તો આપણે આપણી લાઈફની અંદર પાછા આગળ ના વધી શકીએ. કારણ કે અત્યારે જે લાઈફ, આપણી જે વર્લ્ડ છે એ ડે બાય ડે ચેન્જ થતું જાય છે, નવા નવા ઇનોવેશન થતા જતા હોય છે, નવી નવી ટેકનોલોજી આવતી હોય છે. તો આપણે એને જો ફેમિલિયર ન રહી, એ લર્ન ન કરીએ તો આપણે પાછળ રહી જતા હોય છીએ. તો દુનિયાની અંદર જે કંઈ પણ નવા નવા ઇનોવેશન થતા હોય છે એની સાથે આપણે કદમ મિલાવવા, આપણો જે એટીટ્યુડ હોવો જોઈએ એ લર્નિંગ એટીટ્યુડ હોવો જોઈએ. હર હંમેશ નવી વસ્તુ કંઈક ને કંઈક લર્ન કરતું રહેવું જોઈએ. આપણે દર વર્ષે એક નવી સ્કિલ શીખવી જોઈએ જેથી કરીને આપણે સારું એન્જોય કરી શકીએ. આપણું જે હોબી હોય છે એની કોઈ નવી સ્કિલ તમે શીખી શકો છો, તમે નવી લેંગ્વેજ શીખવાનો શોખ રાખી શકો છો, ચાહે મ્યુઝિકનો કોઈ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ કરવાનો છે, યોગા છે, પ્રાણાયામ છે, એવો યોગ્ય રીતે તમે કઈ રીતે કરી શકો તો એનો લર્નિંગ એટીટ્યુડ કરવો જોઈએ. ક્યાંય એવા સારા ક્લાસીસ થતા હોય યોગાના, ક્યાંય સારું એવું પ્રાણાયામના ક્લાસીસ થતા હોય તો જસ્ટ લાઈક આપણે હેલ્થમાં, અહીંયા લાઈફમાં સારા એવા પ્રોગ્રામ થતા હોઈએ છે, તો એમાં આપણે લર્ન કરવું જોઈએ. અને આ એટીટ્યુડ હશે તો આપણે નવું નવું શીખતા રહેશું. તો હર હંમેશ કંઈક ને કંઈક નવું નવું શીખવા માટે આપણે લાઈફમાં આપણો જે આખા દિવસનો પાર્ટ હોય છે એમાં અમુક અવર્સ આપણે સ્પેન્ડ કરવા જોઈએ જેથી કરીને આ પાછળ તમે ટાઈમ આપી શકો અને તમે નવું નવું લર્ન કરી શકશો. કંઈક ને કંઈક નવું નવું લર્ન કરવાથી આપણું જે બ્રેઇન છે એ એક્ટિવ રહે છે, યંગ રહે છે અને એનાથી
આપણી અંદર સારા એવા હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે, જેથી કરીને આપણે હેપી રહી શકીએ. કારણ કે જ્યારે તમે કોઈ નવી વસ્તુ શીખવા જશો અને એ વસ્તુમાં તમને પારંગતતા આવી જશે, મહારથી આવી જશે, તો તમને અંદરથી એક આનંદ આવશે, તમે ફીલ ગુડ કરશો. તો આ વસ્તુ ખૂબ જ મહત્વની છે આજના જમાનામાં. તો નવી નવી વસ્તુ હંમેશા શીખો તમે અને એના ઉપર વર્ક કરો. ઘણી વાર આપણા લાઈફની અંદર જે કંઈ પણ ચેન્જીસ આવતા હોય, આપણને ઘણી વાર અઘરું લાગતું હોય છે, કંઈ પણ વસ્તુ નવી શીખવા જતા હોઈએ છીએ અને મૂંઝાઈ જતા હોય છે. પણ જો યોગ્ય વ્યક્તિ પાસેનું ટ્રેનિંગ લઈ અને સ્ટેપ બાય સ્ટેપ એ વસ્તુને તમે શીખવાની ટ્રાય કરશો, તો એવી કંઈ પણ વસ્તુ નથી કે જે તમને ના આવડી શકે. એ આપણે આ પિક્ચર દ્વારા જોઈ શકીએ છીએ કે ભાઈ એક બાળક જે છે એ ઘણા બધી વસ્તુ સાથે એક સાથે લઈ અને મૂવ કરવાની ટ્રાય કરે છે, પણ એ મૂવ નથી થતું. પણ સ્ટેપ બાય સ્ટેપ એ આગળ વધે છે તો એ પોતાના ગોલ તરફ એચીવ થઈ શકશે અને ઇઝીલી એન્જોય કરતા કરતા એનું વર્ક કરી શકશે. સેવન સ્ટેપ છે ડેવલપ ધ ગ્રોથ માઇન્ડસેટ. આપણું જે માઇન્ડસેટ હોવું જોઈએ એ ગ્રોથ માઇન્ડસેટ હોવું જોઈએ. હંમેશા આપણી લાઈફની અંદર બનતા ઘણા બધા એવા મહત્વના આપણે ઘણી વાર તક મળતી હોય છે, તો એ તકને આપણે ઘણી વાર ચૂકવી દેતા હોય છે. એનું પાછળનું કારણ આપણું ફિક્સ માઇન્ડ સેટ હોય છે, એક આપણી રૂઢિ હોય છે કે ભાઈ આ વસ્તુ મારા માટે યોગ્ય નથી, કે આ વસ્તુ હું ના કરી શકું, આ વસ્તુ કરવાથી મને આમ થશે તેમ થશે. એવું જો આપણે વિચારીએ તો એ ફિક્સ્ડ માઇન્ડસેટ હોય છે. તો ફિક્સ્ડ માઇન્ડસેટમાંથી ગ્રોથ માઇન્ડસેટમાં આવવું જોઈએ. જસ્ટ લાઈક કંઈ પણ વસ્તુમાં આપણને નિરાશા મળે છે, તો નિરાશાને આપણે એક ઓપોર્ચ્યુનિટી તરીકે લેવી જોઈએ કે આ નિરાશા મને મળી છે તો આમાંથી હું કંઈક નવું લર્ન કરું અને હવે હું નેક્સ્ટ પ્રોસેસ જે કરીશ કે નેક્સ્ટ સ્ટેપ મારું જે લઈશ એની અંદર આ ફેલ્યોરને હું જે છે એ સક્સેસની અંદર કન્વર્ટ કરી નાખીશ. એટલે હંમેશા ગ્રોથ માઇન્ડસેટ લેવો જોઈએ. ગ્રોથ માઇન્ડસેટ વાળી વ્યક્તિ જે હોય છે એ હંમેશા ચેલેન્જીસ પોતાની લાઈફમાં જે આવતા હોય છે એને એક એનર્જી તરીકે લેતું હોય છે, એક પોઝિટિવ રીતે લેતું હોય છે કે ભાઈ આ ચેલેન્જ આપ મારી લાઈફમાં કંઈ આવ્યો છે તો એના હિસાબે હું કંઈક ને કંઈક નવું લર્ન કરીશ, હું નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈશ તો એનાથી હું કંઈક નવું શીખું અને એને સક્સેસની અંદર કન્વર્ટ કરું. ઘણીવાર આપણી લાઈફની અંદર જે નવા નવા પરિસ્થિતિ સર્જાતી હોય છે તો એ પરિસ્થિતિ સામે આપણે ઘણીવાર હારી જતા હોઈએ છીએ માનસિક રીતે. જો તમે એને એક ગ્રોથ માઇન્ડસેટથી લેશો તો તમે એવો એટીટ્યુડ બનાવશો કે ભાઈ મારી લાઈફની અંદર કંઈ પણ વસ્તુ બને છે તો હું એને એક લાઈક તરીકે લઉં છું અને નવી નવી વસ્તુ મારી લાઈફની અંદર હું કરી શકીશ. ઘણા લોકો પોતાની લાઈફમાં પરંપરાગત જે હેબિટ હોય છે એ હેબિટને એકદમ સ્ટીક થઈ જતા હોય છે, ચોંટી રહેતા હોય છે. પોતાની હેબિટ ન ચેન્જ કરવાના હિસાબે ઘણીવાર ઘણી બધી નિષ્ફળતાઓ મેળવતા હોઈએ છે. તો આપણે કોઈ પણ એક પર્ટિક્યુલર બાબત ઉપર ફિક્સ્ડ માઇન્ડસેટ ન રાખતા ગ્રોથ માઇન્ડસેટ રાખવો જોઈએ અને આપણે હેપી રહી શકીએ છીએ. તો આના માટેનું સેવન સ્ટેપ જે છે એ ડેવલપ ધ ગ્રોથ માઇન્ડસેટ. ઘણી વાર લાઈફની અંદર અમુક વસ્તુ આવતી હોય છે, નિરાશા આવતી હોય છે, આપણને જે ધાર્યા પરિણામો નથી હોતા તો આપણે ફ્રસ્ટ્રેટેડ થઈ જતા હોઈએ છીએ. પણ ગ્રોથ માઇન્ડસેટ હશે તો આપણે એમાંથી ઝડપથી બહાર નીકળી જશું, જે નિષ્ફળતા મળી હશે એને આપણે પચાવી શકશું અને એ નિષ્ફળતાને સફળતાની અંદર કન્વર્ટ કરી શકશું. ઘણી વાર ગ્રોથ માઇન્ડસેટ હશે તો એ આપણને ઘણી બધી બાબતોથી પ્રોટેક્ટ કરશે અને આપણે એના ઉપર ફોકસ રાખી શકીશું. ગ્રોથ માઇન્ડસેટ આપણી પાસે હશે તો આપણા લાઈફની અંદર ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટી આવતી હશે. તો ગ્રોથ માઇન્ડસેટ પ્લસ જેન્યુઇન ક્યુરિયોસિટી આપણી લાઈફમાં જો મિક્સ થઈ જાય તો આપણા લાઈફની અંદર પછી ચાહે કોઈ પણ બાબત હોય એને આપણે એન્ડલેસ પોસિબિલિટીની અંદર તબદીલ કરી શકતા હોઈએ છીએ. સ્ટેપ 8 છે શાર્પન યોર એક્સિસ. શાર્પન યોર એક્સિસ મીન્સ આપણે કોઈ એવા હથિયારો નથી રાખવાના, પણ આપણી લાઈફની અંદર આપણે ડે બાય ડે જે વસ્તુ યુઝ થતી હોય એને એક નેક્સ્ટ લેવલની રાખવી જોઈએ. પછી ચાહે કોઈ પણ વસ્તુ હોય, ચાહે બિઝનેસ હોય કે લાઈફ હોય, આપણી પોતાની પર્સનલ લાઈફ હોય, ચાહે હેલ્થ હોય, કંઈ પણ વસ્તુમાં આપણે ડે બાય ડે જે વસ્તુ છે એને યોગ્ય રીતે કેળવવી જોઈએ. ચાહે એ પછી માનસિક અભિગમ હોય તો એને નેક્સ્ટ લેવલે લઈ જવા માટે હંમેશા આપણે ધાર કરતી રહેવી જોઈએ. આ એક વાર્તાથી તમને ઉદાહરણ આપું તો એક જે કઠિયારો હતો એ જંગલમાં ગયો અને લાકડા કાપવાની શરૂઆત કરી
તો પેલો જે દિવસ હતો એમાં એ દિવસની અંદર એણે 10 ઝાડ કાપી નાખ્યા, બીજા દિવસે 7 કાપ્યા અને ત્રીજા દિવસે 4 જ કાપી શક્યો. ત્યારે એને ખબર નહોતી કે ભાઈ હું આટલા ઝાડવા કાપવાની જે મારી એબિલિટી હતી એ તો એવી ને એવી છે, હું મહેનત તો સરખી જ કરું છું પણ ઝાડની સંખ્યા કઈ રીતે ઓછી થઈ. ત્યારે એમના જે શેઠ હતા એણે કીધું કે ભાઈ તારી કુહાડી છે એને ધાર કાઢવાની જરૂર છે, પેલા દિવસે તારી જે કુહાડી હતી એની ધાર તીક્ષ્ણ હતી એટલે તું ઝાઝા ઝાડ કાપી શક્યો, અત્યારે તારા એફર્ટ એવા છે પણ જે ધાર છે તારી કુહાડીની એ મુઠ્ઠી થઈ ગઈ છે એટલે તું ઓછા ઝાડ કાપી શકે છે. મિત્રો, આપણે લાઈફમાં કે બિઝનેસમાં ઘણી બધી એવી વસ્તુ હોય છે કે જે એમનેમ ઠેલવે જતા હોય છે, પ્રોક્રેસ્ટિનેશન કરે જતા હોય છે, એમાં ચેન્જીસ નથી લાવતા, એટલે એક નેક્સ્ટ લેવલનું આપણે સેટિસ્ફેક્શન નથી મળતું. કોઈ બિઝનેસ હોય તો બિઝનેસની અંદર આપણે આપણા જે ટૂલ્સ હોય છે એને અપગ્રેડ કરવા જોઈએ, અને લાઈફની અંદર આપણું પર્સનલ લાઈફ હોય તો એમાં આપણે મેન્ટલ શાર્પનેસ રાખવી જોઈએ. મેન્ટલ શાર્પનેસ જે યોગા છે, પ્રાણાયામ છે, મેડિટેશનના આવા બધા પ્રોગ્રામો થતા હોય છે તો એવા પ્રોગ્રામો જોઈન્ટ કરવા જોઈએ જેથી કરીને આપણી ફિઝિકલ ફિટનેસ અને મેન્ટલ ફિટનેસ સારા નેક્સ્ટ લેવલની રહી શકે. તો એના માટે હેપીનેસ માટેનું આ ખૂબ મહત્વનું સ્ટેપ છે કે આપણા જે એક્સ છે, આપણા જે હથિયારો છે એને શાર્પન કરવા, કારણ કે અત્યારનો જમાનો સ્માર્ટ વર્કનો છે, નોટ એ હાર્ડ વર્ક. બીજી વસ્તુ, આપણા જે લાઈફની અંદર ફેલ્યોર્સ આવતા હોય છે એને એક સ્ટેપ તરીકે લેવા જોઈએ, અને આપણું જો માનસિક અભિગમ હશે અને આ બધી વસ્તુમાં આપણે અપગ્રેડ થતા રહેતા હશું તો કોઈ એવો પણ આઈડિયા આપણને ક્યારેક ક્લિક થઈ જતો હોય છે કે જે આપણી જે લાઈફ હોય છે એને ચેન્જ કરી દેતો હોય છે. માટે હંમેશા આપણે આપણા જે ટૂલ્સ હોય છે એને અપગ્રેડ કરવા જોઈએ. આ ટૂલ્સને અપગ્રેડ કરવા માટે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું થાય તો એ ઇન્વેસ્ટમેન્ટ આપણા ઉપર કરવું યોગ્ય છે, કારણ કે જે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ના ગાઈડન્સ કોચ છે વોરન બફેટ, એમણે કીધું છે કે ધ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ યુ કેન મેક ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ ઇન યોર સેલ્ફ, મોર યુ લર્ન મોર યુ વિલ અર્ન. મિત્રો, આપણે ઘણીવાર બિઝનેસની અંદર પણ અર્ન કરવા માટે આપણે અપગ્રેડ નથી થતા હોઈએ છીએ અને પરંપરાગત રૂઢિગત બિઝનેસ કરી રાખતા હોય છે, પણ હકીકતે આપણા જાત ઉપર ઇન્વેસ્ટ કરીને નવા નવા કોર્સિસ જોઈન્ટ કરવા જોઈએ, સારા પુસ્તકો વાંચવા જોઈએ, શહેરની અંદર ક્યાંય એવા સેમિનાર્સ થતા હોય, વેબિનાર્સ થતા હોય તો એ એટેન્ડ કરવા જોઈએ. ખાલી પૈસાનું જ નહીં પણ ટાઈમનું પણ આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને યોગ્ય ટાઈમ આપણે આની પાછળ વિતાવવો જોઈએ. કોઈ સારા પુસ્તકો લઈ અને એને રીડ કરવા માટે ટાઈમ ફાળવવો જોઈએ. આ પણ એક વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે. કોઈ એવી સેવાકીય પ્રવૃત્તિ થતી હોય તો એની અંદર પણ આપણે જોડાઈને એની અંદર આપણો ટાઈમ અને મની એટલે કે તન અને મન અને ધનથી જોઈન્ટ થઈ અને જો કોઈ આવી એક્ટિવિટીમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીશું તો એક અંદરથી આપણને હેપીનેસ થશે અને આપણે સ્પિરિચ્યુઅલી પણ થોડા આમાં આગળ વધી શકશું. એટલે કે આપણી હોલિસ્ટિક લાઈફની વાત અહીંયા આપણે કરીએ કે હોલિસ્ટિક લાઈફ જે આપણી છે એ આપણે જીવી શકીશું, કારણ કે આપણું જે માઇન્ડસેટ છે એ માઇન્ડસેટ એકવાર વ્યવસ્થિત થઈ જશે તો આપણે વી કેન અન્ડરસ્ટેન્ડ ધ વર્લ્ડ, આપણે દુનિયાને સારી રીતે સમજી શકીશું. કારણ આજે વાત કરીએ મનની તો દરેક લોકો પોતાની લાઈફને સક્સેસફુલ બનાવવા માટે મથી રહ્યા હોય છે, બધા પોતાની હેલ્થને એક નેક્સ્ટ લેવલની રાખવા માંગતા હોય છે, લોકો એક અખૂટ ધન ની પાછળ સવારથી સાંજ સુધી મથતા હોય છે કે ભાઈ મારા બિઝનેસની અંદર હું ખૂબ જ ધન કમાઉં, સારા રિલેશન માટે આપણે ઈચ્છતા હોઈએ છીએ કે ભાઈ મારા રિલેશન બધાની સાથે સારા હોય, સ્ટ્રેસ ફ્રી લાઈફ રહેવાનું આપણે પસંદ કરતા હોઈએ છીએ કે આપણી લાઈફ છે એ વિધાઉટ સ્ટ્રેસ રહી શકે અને સ્મૂથ ગોઈંગ લાઈફ હોય, આપણી લાઈફ અને વર્ક બંનેની વચ્ચે બેલેન્સ લાઈફ જીવવા માંગતા હોઈએ છીએ, સ્પિરિચ્યુઆલિટી લેવલે આપણે એક નેક્સ્ટ લેવલની સ્પિરિચ્યુઆલિટી માં માનતા હોઈએ છીએ, આધ્યાત્મિકતા તરફ ઉન્નત થવા માંગતા હોઈએ છીએ, પણ અત્યારની રિયાલિટી તમે જોશો તો આ શું આપણા દરેકની લાઈફની અંદર પોઝિટિવ આવા ચેન્જીસ જોવા મળે છે? નથી જોવા મળતા, કારણ કે અત્યારે દરેકની હેલ્થ જે છે એ દિવસે ને દિવસે પુઅર હેલ્થ થતી જાય છે.
દિવસે ને દિવસે ફ્લક્ચ્યુએશન આવતું જાય છે મનીની ઉપર, બેરોજગારી એટલી વધતી જતી હોય છે અને એ નેગેટિવિટી ફેલાય છે. આજે બ્રોકન રિલેશનશીપ્સના એટલા બધા કેસીસ વધી રહ્યા છે, ડાયવોર્સ રેસ અત્યારે એટલો બધો વધી રહ્યો છે. અત્યારે ડે બાય ડે એન્ઝાયટી, અનિદ્રાના અને માનસિક જે રોગો હોય છે એ દિવસે ને દિવસે વધતા જાય છે. ડિપ્રેશનમાં લોકો ઝાઝા પીડાતા જતા હોય છે. ફેલ્યોર એટલે કે નિરાશા, સ્ટ્રેસ, ડે બાય ડે નેગેટિવ થોટ્સ પણ આવી જતા હોય છે. આપણા ઇન્ડિયાના જ એવા ઘણા બધા સિટીઝ છે કે જ્યાં એજ્યુકેશનમાં જે સ્ટુડન્ટ છે એ પણ આજે આટલા બધા સ્ટ્રેસની અંદર ફેલ્યોરથી એ પીડાય છે અને ન લેવાના સ્ટેપ લઈ અને પોતાની લાઈફ ઉપર ઇમ્પેક્ટ કરતા હોય છે. તો આ બધામાંથી સોલ્યુશન લેવું હોય તો શું કરવું જોઈએ? તો આવા બધા સેમિનાર્સ છે, લાઈવ યુટ્યુબ ને આ બધું જે થતું હોય છે, ઝૂમ મીટિંગ્સ થતી હોય છે, એ બધું આપણે કરવું જોઈએ અને અટેન્ડ કરવું જોઈએ. એના માટે અમે એક માઇન્ડ પાવર સેમિનાર ડેવલપ કર્યો છે કે જેની અંદર મન શું છે, કેવી રીતે મન કામ કરે છે એ બધું અમે શીખવતા હોઈએ છીએ. રિલેક્સેશન કઈ રીતે કરવાનું હોય છે, આલ્ફા સ્ટેટમાં કઈ રીતે જવાનું, વિઝ્યુલાઇઝેશન કઈ રીતે જવાનું, તો આ માઇન્ડ પાવર સેમિનાર અને એ બધું તમે કરી શકો છો. અને એના માટે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પણ ઘણા બધા આવા કોર્સીસ અવાઇલેબલ છે. 10મું સ્ટેપ છે કીપ યોર મેન્ટર. મેન્ટર એટલે જેમ આપણે સ્કૂલ કોલેજોમાં ભણતા અને એક ટીચર આપણને ગાઈડ કરતા, એવી જ રીતે આફ્ટર સ્કૂલ, આફ્ટર કોલેજ કોઈ એવા વ્યક્તિને તમારે શોધવા જોઈએ કે જે તમને લાઈફ કોચ કરી શકે. બિઝનેસ કરો છો તો બિઝનેસ કોચ કરી શકો. આપણે એક આનું ઉદાહરણ પૌરાણિક સમયથી લઈએ તો ભાઈ કૃષ્ણ ભગવાન જે હતા એ અર્જુનના મેન્ટર હતા અને એણે એમને ગાઈડન્સ આપી અને આખું જે યુદ્ધ હતું એ એમણે કર્યું હતું. તો આપણે મેન્ટર રાખવાથી શું ફાયદો થશે કે આપણને ખ્યાલ આવશે કે આપણે કયા પાથ ઉપર જઈ રહ્યા છીએ, આપણા લાઈફની અંદર જે કંઈ પણ વસ્તુ કરી રહ્યા છીએ યોગ્ય કરી રહ્યા છીએ, એમાં જે કંઈ પણ ચેલેન્જીસ આવે છે તો એનું આપણે ગાઈડન્સ લઈ શકીએ. અને મેન્ટર્સ અત્યારે એટલા ઘણા બધા કોચિસ પણ સારા સારા અત્યારે અવેલેબલ છે, ઓનલાઈન એવા કોચિસ પણ અવેલેબલ છે. તો આપણે આપણા મેન્ટરને ચૂઝ કરવા જોઈએ બિઝનેસની અંદર અને લાઈફની અંદર, જે આપણને ગાઈડ કરી શકે, આપણે ક્યાંય સ્ટક થઈ ગયા હોય તો એમાંથી આપણે બહાર નીકળી શકીએ અને એનું ગાઈડન્સથી, એના કોર્સિસથી આપણા લાઈફની અંદર આપણે ચેન્જ થઈ શકીએ, હેપીનેસ મેળવી શકીએ. ઇલેવન સ્ટેપ છે વિઝ્યુલાઇઝ યોર ગોલ. વિઝ્યુલાઇઝેશન એક એવી વસ્તુ છે કે જે તમારે યુનિવર્સને મેસેજ દેવાનો છે. એના માટે આલ્ફા સ્ટેટમાં જઈ અને તમે એવી કલ્પના શક્તિ કરવાની હોય છે કે ભાઈ તમારું જે ગોલ છે હેપીનેસનું એ કઈ રીતે મેળવવું, તમને એવી કઈ વસ્તુ છે કે જે મળવાથી તમે હેપી થાવ છો, તે એ વસ્તુ હોય કે ભાઈ વ્યક્તિ હોય, પરિસ્થિતિ હોય, એને યાદ કરી રિલેક્સ થઈ એક શાંત વાતાવરણમાં બેસી અને તમે ઓમ ચેન્ટિંગ કે મેડિટેશન, કોઈ સારું એવું મ્યુઝિક લઈ અને સૂતા સૂતા અથવા તો બેઠા બેઠા આંખો બંધ કરી એ ગોલ તમારો અચીવ થઈ રહ્યો છે, જે હેપીનેસ તમારી અચીવ થઈ રહી છે એવું તમારે વિઝ્યુલાઇઝ કરવાનું છે, એવું માનવાનું હોય છે. તમારી મેક્સિમમ ઇન્દ્રિયોને એમાં ઇન્વોલ્વ કરવાની હોય છે. તમારે એવું જોવાનું હોય છે કે એ વસ્તુ તમે કરી રહ્યા છો, તમે આ એને ફીલ કરવાની. જસ્ટ લાઈક માનો કે તમને કોઈ એવો સારો ગોલ છે કે તમારે જે વેઇટ લોસ કરવો છે અથવા તો તમારો એક્સ વાય જે ડિઝીઝ છે એમાંથી તમને ફ્રી થઈ રહ્યા છો, તો એ આલ્ફા અવસ્થામાં જઈ અને મન શાંત કરીને તમારે એવું વિચારવાનું છે કે ભાઈ મારો સપોઝ વજન ઘટાડવો છે તો મારો વજન ઘટી ગયા પછીનું સ્ટેપ દેવાનું કે ભાઈ મારું વજન ઘટી ગયું છે, હું સારો લાગું છું. હું એ લાગ્યા પછી તમારે ફીલ કરવાનું છે કે ભાઈ તમારો કેવું હશે એપિરિયન્સ. કોઈને સપોઝ વ્હીકલનું હોય કે મર્સિડીઝ કાર લેવી હોય તો તમારે એવું વિઝ્યુઅલાઇઝ કરવાનું કે તમે એ શોરૂમમાંથી એને કારને છોડાવી છે, એ કારને અંદર તમે બેસો છો તો તમને કેવી ફીલ આવે છે. અંદર ફીલ આવ્યા પછી તમે એના સ્ટેરિંગને ટચ કરતા હોય, તમારે મેક્સિમમ સાઉન્ડ કેવો એનો આવશે, કી ઇગ્નિશન કર્યા પછી, આ બધું વિઝ્યુઅલાઇઝ કરવાનું કે તમે એને લઈને રોડ ઉપર જતા હોય છો. તમારે સપોઝ કોઈ એડવેન્ચર ટૂર ઉપર જવું હોય તો એને વિઝ્યુઅલાઇઝ કરવાની કે તમે એ સ્પોટ ઉપર જઈ અને એને તમે આનંદ માણી રહ્યા છો, એ પ્લેસને જોઈ રહ્યા છો,
ત્યાંના વાતાવરણને ફીલ કરી રહ્યા છો, ત્યાંનો લોકલ ફૂડ ખાઈ રહ્યા છો. તો આ બધું વિઝ્યુઅલાઇઝ કરવાથી સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ થાય છે અને એ ગોલને અચીવ કરવા માટે તમે પ્રેરિત થશો અને ઓટોમેટિક તમે વિઝ્યુઅલાઇઝ કરી શકશો અને એને અચીવ કરી શકશો. Help with that. It is everything for me. Also, so if you're going to play an overseas tour, say to Australia or England or something like that, I literally sat down 2 3 months before and I've made a decision in my head that I'm going to take their best bowler on. And when I train in the gym, when I'm practicing regularly, there are visuals running in my head, me dominating that bowler. When I train, I have music on, I'm putting myself in a situation where that guy's bringing the heat onto me and I'm countering that. And you know, that becomes such a reality in your head. And invariably, when I went into that situation, I ended up dominating that guy in their own home condition. जैसा कि अभी विराट कोहली ने बताया कि वो 2 3 महीने पहले ही प्रैक्टिस करने लग जाते हैं अपने दिमाग में कि किस बॉलर को कैसे खेलना है। जैसा कि उन्होंने મિત્રો તમે જોયું એમ જેટલા સફળ લોકો હોય છે એ વિઝ્યુલાઇઝેશન ને પોતાના ડેઈલી રૂટીનની અંદર સામેલ કરી નાખતા હોય છે અને ડેઈલી એનો જે ડે હોય છે એને વિઝ્યુલાઇઝ કરીને પ્લાન કરતા હોય છે અને એના ચેલેન્જીસ જે હોય છે એને કઈ રીતે ટેકલ કરશે એ પ્લાન કરતા હોય છે. તો વિઝ્યુલાઇઝેશનથી તમને આગામી આવનારા જે કંઈ પણ ચેલેન્જીસ છે એના વિશે પણ તમને ખ્યાલ આવશે, તમે એના ઉપર વર્ક કરી શકશો, એના સોલ્યુશન ઉપર ફોકસ કરી શકશો અને આ વસ્તુની જો તમે ડે બાય ડે રૂટીનમાં ટેવ પાડશો તો તમારી લાઈફ એકદમ સ્મૂધ થતી જશે અને તમારી જે કાર્ય કરવાની પ્રણાલી છે એ સુધરશે, જેથી કરીને તમે યોગ્ય રીતે કોઈ પણ વસ્તુ છે કે ચેલેન્જીસ છે એને ટેકલ કરી શકશો. સ્ટેપ 12, ગીવ એફર્મેશન્સ. એફર્મેશન્સ એટલે એવી વસ્તુ છે કે જે તમારા લાઈફની અંદર જેમ વાહનની અંદર આપણે પેટ્રોલ ભરીએ છીએ અને પેટ્રોલથી એ વાહન ચાલે છે એમ એફર્મેશન છે એ આત્માનો ખોરાક છે, મનનો ખોરાક છે. ગુડ એફર્મેશન દેવાથી આપણા મનનું પ્રોગ્રામિંગ સારી રીતે થાય છે. તો રોજ સવારે ઉઠી અને આ 5 એફર્મેશન્સ આપણે એવું હોય તો મિરરની સામે જઈ અને આ બોલવા જોઈએ. આ 5 એફર્મેશન શું છે કે આઈ એમ ધ બેસ્ટ, એટલે કે હું સર્વશ્રેષ્ઠ છું, હું આઈ કેન ડૂ ઇટ એટલે કે હું કંઈ પણ કરી શકું છું. થર્ડ છે આઈ એમ ધ વિનર, હું વિજેતા છું. ફોર્થ છે ગોડ ઇઝ વિથ મી, ભગવાન મારી સાથે છે. અને ફિફ્થ છે એવરી ડે ઇઝ એ ન્યૂ ડે. આઈ એમ ધ બેસ્ટ છે એનાથી એવું થશે કે એક તમારી અંદર આત્મવિશ્વાસ વધી શકશે. આઈ કેન ડૂ છે એ પણ આત્મવિશ્વાસ વધારનાર છે. આઈ એમ વિનર એટલે કે એમાં આત્મવિશ્વાસ તો તમારો વધે જ છે પણ સાથે સાથે તમે વિનર પણ વિજેતા તરીકે તમે વિઝ્યુલાઇઝેશન કરી નાખો છો. ગોડ ઇઝ વિથ મી એટલે કે જીવનની અંદર કંઈ પણ એવી ઘટનાઓ આવશે તો એ સારા જ પરિણામો આપશે અને મને મારી સાથે ભગવાન છે એ સારું જ કરશે. અને એવરી ડે ઇઝ એ ન્યૂ ડે, સપોઝ કોઈ એક દિવસ આપણો ખરાબ ગયો છે તો દરેક દિવસ છે એ આપણી માટે નવી ઓપોર્ચ્યુનિટી લઈને આવતો હોય છે. તો ગઈકાલને આપણે ભૂલી અને આજની જે શરૂઆત છે એ ફરીથી નવા દિવસ તરીકે કરી અને આ નવા દિવસને નવી રીતે જોઈ, નવી ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ અને એને ટેકલ કરવો જોઈએ. 13 સ્ટેપ છે ડેવલપ ધ કોન્ફિડન્સ. કોન્ફિડન્સ એક એવી વસ્તુ છે કે જ્યાં સુધી આપણા લાઈફની અંદર કોન્ફિડન્સ ના આવે ત્યાં સુધી આપણે કંઈ કરી નથી શકતા. ઘણા લોકોની અંદર સારી એવી કેપેબિલિટી હોય છે કે પોતે સારું સારું એચિવ કરી શકતા હોય છે, ચાહે એ હેલ્થનો ગોલ હોય, મેન્ટલ ગોલ કંઈ હોય, કે પછી એજ્યુકેશન હોય, કે પછી બિઝનેસ હોય, પણ કોન્ફિડન્સના અભાવે, આત્મવિશ્વાસના અભાવે એ પોતે સારું પરફોર્મ નથી કરી શકતા. પરફોર્મ નથી કરી શકતા એટલે નિરાશ આવતી હોય છે. કોન્ફિડન્સ ડેવલપ કરવા માટે તમારે એના માટે પ્રેક્ટિસ છે એ સૌથી મોટી મહત્વની વસ્તુ છે કે જે વસ્તુ તમારી લાઈફની અંદર હર્ડલ્સ થતી હોય, તમને જેનો કોન્ફિડન્સ નથી એ વસ્તુને તમારે વારંવાર ફીલ કરવી જોઈએ. સપોઝ કોઈને ઊંચાઈનો ડર લાગતો હોય તો ધીમે 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 ઊંચાઈ વધતી જાય ત્યાં સુધી જવું જોઈએ અને એને ફીલ કરવું જોઈએ કે ભાઈ મને કાંઈ નથી થતું. એવી જ રીતે કોઈને વાહન ચલાવવાનો ડર હોય તો યોગ્ય જે સ્કૂલ એની હોય એ જોઈન્ટ કરી અને યોગ્ય તાલીમ લેવાથી તમે વાહનનો ડર દૂર કરી શકશો.
કોઈ એવી લેંગ્વેજ હોય, ઘણા લોકોને ઇંગ્લિશના પ્રોબ્લેમ થતા હોય, તો એ તમે કોઈ સારા ટીચર્સને અથવા તો એવા કોર્સિસ જોઈન કરીને કરી શકતા હોય. ઘણાને કોમ્પ્યુટર્સ ન શીખવાનું કે એવું બધું થતું હોય તો સારા કોમ્પ્યુટર ક્લાસીસ કે જોઈન કરીને તમે કરી શકો. આ ઘણી બધી બાબતો આપણે લાઈફની અંદર હોય છે કે જેના હિસાબે આપણો કોન્ફિડન્સ ઓછો થતો હોય છે. તો તમારે જોવું જોઈએ કે કયા કારણોસર મારો કોન્ફિડન્સ ઓછો છે, અને એ માટે કઈ બાબત કે કયું પરિબળ મારી લાઈફને કે મારા જે કાર્યપ્રણાલી છે એને અફેક્ટ કરે છે, તો એ બાબત ઉપર ફોકસ કરી અને એના ઉપર યોગ્ય તાલીમ લેવાથી, યોગ્ય એની પ્રેક્ટિસ કરવાથી તમે એ વસ્તુ ઉપર કોન્ફિડન્સ લાવી શકશો. અને જેમ જેમ તમારો કોન્ફિડન્સ એ બાબત ઉપર વધતો જશે, એમ એમ તમે એ વસ્તુને સ્મૂથલી કરી જશો અને એ વર્ક તમારું સારું થતું જશે. ચાહે પછી હેલ્થ ઉપરનો ગોલ હોય, મેન્ટલ ગોલ હોય, કે પછી બિઝનેસની અંદર મની મેકિંગનો ગોલ હોય, આ દરેક બાબત ઉપર તમારા હર્ડલ્સ ઉપર વિચારી, પ્લાનિંગ કરી, એની યોગ્ય તાલીમ અને સ્ટ્રેટેજી બનાવી અને એનું સોલ્યુશન કરી અને તમે આત્મવિશ્વાસ વધી રહી શકશો. અને એકવાર આત્મવિશ્વાસ તમારો વધશે તો તમે એ ગોલ આરામથી અચીવ કરી શકશો. दो कमीज, एक बीवी और एक साले को लेके बंबई आया था। सोचा था कि बिजनेस અહીં આપણે એક બિઝનેસ માટે એક વિડિયો જોઈએ કે બિઝનેસની અંદર કોન્ફિડન્સનો શું રોલ હોય છે. મિત્રો, આપણે ખ્યાલ છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અત્યારે ટોપ ઇન્ડસ્ટ્રી છે ઇન્ડિયાની અંદર. પણ જ્યારે ધીરુભાઈ અંબાણી પેટ્રોલ પંપ ઉપર વર્ક કરતા હતા ત્યારે એણે એક વિઝન જોયું હતું, એણે પોતાનો ગોલ નક્કી કર્યો હતો, એ પ્રમાણે એણે પોતાના સ્ટેપ્સ લીધા અને પોતાની લાઈફને ત્યારે નેક્સ્ટ લેવલ સુધી લઈ ગયા. તો આત્મવિશ્વાસ આપણા બિઝનેસની અંદર કઈ રીતે મહત્વરૂપ છે એ જોવા માટે આપણે એક અહીંયા ક્લિપ જોઈએ કે જે એક સફળ બિઝનેસમેન છે એની અંદર આત્મવિશ્વાસ કેવો હોવો જોઈએ. दो कमीज, एक बीवी और एक साले को लेके बंबई आया था। सोचा था कि बिजनेस करूंगा, लेकिन जब यहां पहुंचा तो देखा कि धंधे करने के सारे दरवाजे बंद हैं। वो खुलते थे तो सिर्फ अमीरों के लिए। सरकारी दरवाजे थे ये, आप लोग के बनाए हुए। या तो लात मार के खुलते थे या जी हजूरी देके। मैंने दोनों किया। जहां लात मार सकता था लात मारी, जहां आपने बोला सलाम दो मैंने बोला सलाम लो, और आज आप लोग मुझे यहां खड़ा करके ये कह रहे कि यह आदमी इतनी लात क्यों मारता है, साला सलाम बहुत करता है। किस बात से नाराज है आप लोग? मेरी तरक्की से या मेरी तरक्की की तेजी से? या इसलिए सब लोग गुस्सा है क्योंकि एक मामूली गवार के हद से आगे चला गया हूं मैं? आपने इल्जाम लगाया ना मेरे ऊपर, ये एक्साइज, कस्टम, इनकम टैक्स, सेल टैक्स, फोर टैक्स। जब धंधा पहले शुरू किया था तो इन सब शब्दों का मतलब नहीं जानता था मैं। कई बार गिरा हूं तब जाके सीखा हूं। पैसे बचाने के लिए पाईधुनी से 20-20 किलोमीटर चलाऊं, केला सिल का ये बड़ा गत्ता सर पे ठोके। पैसे की कीमत क्या होती है मैं जानता हूं। अगर पैसा बन सकता था तो मैंने बनाया है, लेकिन सिर्फ अपने लिए नहीं, इसके लिए माफी मांगू आपसे। पेट्रोल बंक अटेंडेंट था मैं, डब्बे लेके घूमता था जैसे अपना देश वर्ल्ड बैंक के सामने हाथ फैला के घूमता है। पैसे दे दो, सड़क बनानी है, क्यों ना बदले किस्मत हमारी, हमारी और हमारे देश की। आप चाहते हैं कि मैं हमेशा पेट्रोल बंक अटेंडेंट रहूं और हमारा देश हमेशा हाथ फैलाए घूमते रहे। क्यों ना हम ऊपर तक पहुंच सकते हैं? हमें तीसरी दुनिया क्यों बुलाया जाता है? हमें भी उतना यहां के पहली दुनिया बनने का, और हम बन सकते हैं। મિત્રો, તમે જોયું હશે કે આ એક
કોન્ફિડન્ટ પર્સનનો આવાજ હતો, કોન્ફિડન્ટ પર્સનની એક્શન હતી, અને આ એક્શનના હિસાબે, આવો એટીટ્યુડના હિસાબે જ એ પોતાના જીવનની અંદર સફળ બની શક્યા અને પોતાના જે સપનાઓ હતા એને સાકાર કરી અને એક સફળ બિઝનેસમેન બની શક્યા અને અનેક લોકોને પણ સફળ બન્યા અને અનેક લોકોના જીવનની અંદર એ પોતે ઉદ્દીપક તરીકે માર્ગદર્શક બની શક્યા. કારણ કે એમનો એક વિઝન ક્લિયર હતું, એનો ગોલ ક્લિયર હતો અને કોન્ફિડન્ટ પર્સન હતા. જ્યાં સુધી આપણે કોન્ફિડન્ટ ડેવલપ નહીં કરીએ ત્યાં સુધી આપણે કોઈ પણ ક્ષેત્રની આગળ નહીં વધી શકીએ. માટે આપણો આત્મવિશ્વાસ વધે એવા ડે બાય ડે પ્રેક્ટિસ કરવી જોઈએ અને આપણા આત્મવિશ્વાસને વધારવો જોઈએ. કારણ કે કોન્ફિડન્સ ઇઝ પાવરફુલ. અને લાસ્ટ નોટ લિસ્ટ 14 સ્ટેપ છે, 14મું સ્ટેપ કે ટેક મેચિંગ એક્શન. મિત્રો, આપણને બધી જ વસ્તુ આવડતી હોય છે, બધી જ ખબર હોતી હોય છે કે હું જો આ વસ્તુમાં આવું પરિવર્તન લાવીશ તો મારું જે લાઈફ છે એ નેક્સ્ટ લેવલે પહોંચી જશે, ચાહે કોઈ પણ બાબત હોય. પણ આપણે શું કરતા હોઈએ છીએ કે એના ઉપર એક્શન નથી લેતા હોતા અને એ વસ્તુને ફક્ત મનની અંદર જ રાખતા હોય છે અને એ વસ્તુ મનની અંદર જ મરી જતી હોય છે. માટે તમારા જે સપનાઓ છે, તમારી જે ખુશી મેળવવા માટેની તમારી જે ઝંખના છે એને પામવા માટે તમારે એને લગતી જે મેચિંગ એક્શન છે એ વસ્તુ કરવાથી, એ એક્શન કરવાથી, એ સ્ટેપ લેવાથી તમે એને અચીવ કરી શકશો. એના ઉપર તમારે પગલાં લેવા જોઈએ, એને અચીવ કરવા માટેની સ્ટ્રેટેજી નક્કી કરવી જોઈએ, પ્લાનિંગ કરવું જોઈએ, જેથી કરીને તમે એ ગોલને અચીવ કરી શકો અને એ ગોલને અચીવ કરીને લાઈફની અંદર મેક્સિમમ હેપી રહી શકો. આના માટેનો અમારો એક નેક્સ્ટ પ્રોગ્રામ પણ આવી રહ્યો છે 17 માર્ચે ઇમ્પિરિયલ પેલેસની અંદર, તો એનું રજિસ્ટ્રેશન પણ તમે આ નંબર ઉપર સંપર્ક કરીને કરી શકો છો. આ મિત્રો આપણા 14 સ્ટેપ છે, આનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને રોજ ને રોજ વાંચવાથી અને અમલમાં મૂકવાથી આપણી લાઈફની અંદર 100% ચેન્જીસ આવશે અને હેપીનેસ આપણે અચીવ કરી શકશું. થેન્ક યુ સો મચ. ઓવર ટુ જસ્મીન સર. થેન્ક યુ વેરી મચ સર, આપનો ખૂબ ખૂબ આભાર. હું ડૉક્ટર અમિત સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે બહુ સરસ રીતે આપણે હેપીનેસને આપણે કેવી રીતે અચીવ કરવી એના માટેના જે ગોલ્સ છે એટલા સરસ રીતે અને એટલા સરળ રીતે સમજાવ્યા. હું આશા રાખીશ કે આપણા જેટલા બધા દર્શક મિત્રો છે બધાને પોતાની લાઈફ છે એ સેટ કરવામાં અને કેવી રીતે ગોલ સેટ કરવો, ગોલ સેટ કર્યા બાદ પછીના સ્ટેપ શું લેવા, કેવી રીતે પ્રોક્રાસ્ટિનેશનને તમારે અવોઈડ કરવું, ત્યારબાદ કેવી રીતે તમારી લાઈફ સ્કિલ બેટર કરવી અને કેવી રીતે પોતાના લાઈફ પોતાના સેલ્ફ પર કામ કરવું, આ બધા સ્ટેપ પર જે અવેરનેસ આપ મળશે એ લોકોને ખૂબ મદદ કરશે અને બધા સ્વસ્થ અને સુખી જીવન જીવી શકશે. આ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપણે આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આ બધાનો ખૂબ ખૂબ આભાર. હું આઈટી ટીમને રિક્વેસ્ટ કરીશ કે એ પણ અમારી સાથે જે લાઈફનો જે વિડીયો છે યોગા ટીમનો એ દેખાડે. ઓવર ટુ આઈટી ટીમ. Project Life Rajkot has completed 43 years of serving the community and touches every aspect of human life, that is, from blood to green field, from thalassemia prevention to primary education, from health and wellness to women empowerment, and working as a bridge to facilitate connectivity of the non-residents Gujarati with their motherland. Our sacred interventions have impacted hundreds of thousands of people by changing lives for betterment and giving hope of new life to desolate people. Life Building was awarded as Most Outstanding Concrete Structure of India by American Concrete Institution, USA, and it's a prominent landmark of Rajkot City. Under the intervention of Health, Project Life has established Life Health and Wellness Center in the year 2003 in order to transform the health and wellness of the community and society at large. Building has excellent air ventilation and comprises of spacious 7 levels spread over 45,000 square feet, of which area of 24,000 square feet is especially provided for yoga activities. The team of qualified and trained teachers
having vast experience, are engaged in teaching various yoga practices. We conceptualized a novel concept of Healthy Life Club in the year 2007. The center then evolved diverse yoga-centric programs such as Advanced Yoga, Women's Yoga Unit, Meditation Unit, Ashtang Yoga Unit, Obesity Unit, Senior Citizens Club, Basic Yoga Unit, Shatkarma Unit, Kids Yoga Unit, Vinyasa Yoga and Garbh Sanskar Unit with the facility of Diet Consultation. In collaboration with Kaivalya Dham, the world-renowned yoga institution, Life Yoga Academy has started a full-fledged certificate course in yoga to give rise to the next generation of yoga instructors. Till date, more than 100 individuals have received the training and have become yoga instructors. We initiated an insightful lecture series titled How Not to Fall Sick in the year 2001. So far, we have organized 300 lectures by renowned doctors and other health experts on diverse topics pertaining to health and lifestyle, benefiting more than 50,000 people. To bring about the mental and emotional transformation among the prisoners, workshops on yoga were organized especially for them in 22 prisons located in different parts of the Gujarat state. Such workshops were aimed at rendering their lives meaningful and active through many benefits of yoga. The center organized Preksha Dhyan Yoga Shibirs in all the prisons of Gujarat. These workshops served to transform their health and well-being. Since year 2006, under the guidance of Kaivalya Dham, we have organized various workshops on yoga, pranayam, meditation, mental health and healthy lifestyle, etc. by yoga experts such as Shri O.P. Tiwari ji, Dr. Satish Pathak, Mrs. Sandhya Dikshit, Professor R.S. Bhogal, etc. When Honorable Prime Minister Shri Narendra Modi, during his speech at the United Nations General Assembly in September 2014, proposed to initiate International Day of Yoga to celebrate the invaluable gift of India's ancient tradition, this movement was accepted and won accolades across the globe. Since its inception in the year 2015, we are celebrating this day by organizing various events, shibirs, competitions, and lectures to promote and disseminate the benefits of yoga to the community. Swami Kuvalyanandji's asana, pranayam, and yogic chikitsa, Shri O.P. Tiwari ji's asana, how and why, and Professor R.S. Bhogal's yoga and mental health have been translated into Gujarati and published. The center also published Achman in 5 volumes, which contains healthy lifestyle. We also published book titled Bypass the Bypass to prevent heart diseases, various other yoga and meditation books and other yoga materials are available on demand. When COVID-19 pandemic struck in the year 2020, the center continued to organize yoga sessions, workshops, lectures and certificate course through the digital medium. One-on-one sessions with yoga teachers helped ease the stress and anxiety of the participants caused by the pandemic. We have also entered into collaboration with Kaivalya Dham Lonavala, Indian Yoga Association and Jain Vishwabharati Institute, Ladnu. Going ahead, we have envisioned to set up Saurashtra Yoga Beat, to establish Yoga Therapy Hospital, to develop Scientific Research Department. Over the course of 18 years, the center has many accomplishments to cherish. More than 579,000 persons got benefited. 6,585 prisoners from 22 jails across Gujarat state got benefited. Organized more than 1,743 yoga shibirs and yogic programs. More than 500 yoga demonstrations conducted at various schools. Nearly 100 teachers were trained under yoga instructor course. The endeavor to integrate yoga in the daily lives of people
goes on, and we hope to bring about the transformation of their mind, body, and soul through different initiatives. થેન્ક યુ સો મચ.